100% ગેરંટી સાથે કહું છું કે તમે આ રીતે ખાંડની અંદર શેકેલા બદામ એડ કરીને રેસીપી ક્યારેય નહીં બનાવી હોય કે ક્યારેય ખાધી પણ નહીં હોય. પણ કંઈ વાંધો નહીં, આજે હું તમારા માટે આ યુનિક રેસીપી લઈને આવી ગઈ છું, તો તમે વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો, એક પણ સ્ટેપ મિસ નહીં કરતા, તો જ તમને આખો વિડીયો ખ્યાલ આવશે. તો ચાલો જરા પણ વાર લગાડ્યા વગર આજની આ નવી રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલું સ્ટેપ જોઈએ તો અહીંયા મારા ઘરમાં આ રીતનો મેઝરમેન્ટવાળો કપ હતો, તો મેં 1/4 કપ ભરીને બદામ લીધેલી છે. તો એને એક પેનની અંદર એડ કરી દેશું અને એને સરસ રીતે રોસ્ટ કરી લેવાની છે. તો જ્યારે પણ આપણે આ રેસીપી બનાવીએ ત્યારે એની અંદર બદામ આપણે થોડી શેકીને જ એડ કરવાની છે, તો એનો ટેસ્ટ એકદમ યુનિક આવશે. તમે માનશો નહીં, તમે એક વખત બનાવશો ને તો તમે વારંવાર આ રેસીપી બનાવવાનું પસંદ કરશો. તો જ્યારે આપણી બદામ શેકાઈ જાય ત્યારે આ રીતની ફાટી જશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી બદામ સરસ રીતે શેકાઈ ગઈ છે, અને આ રીતે શેકાઈ જાય ત્યાર પછી એને આપણે એક ડીશની અંદર કાઢી લેશું અને ઠંડી કરી લેશું. તો હવે જોઈએ નેક્સ્ટ સ્ટેપ. તો નેક્સ્ટ સ્ટેપની અંદર અહીંયા આપણે બ્રેડ ક્રમ્સનો યુઝ કરવાનો હોય છે. તો અહીંયા તમારા ઘરમાં જો બ્રેડ હોય તો તમે બ્રેડનો પણ યુઝ કરી શકો છો, અથવા તો તમારે જો સેન્ડવિચ બનાવતા કિનારી વધી ગઈ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. તો મારી પાસે અવેલેબલ અત્યારે બ્રેડ ક્રમ્સ બી છે અને સેન્ડવિચના પાઉં બી છે. તો તમને આખી રેસીપી ખ્યાલ આવે એટલે મારે તમને વિડીયોમાં પ્રોપર શેપ બતાવવા પડે, એટલા માટે અહીંયા હું સેન્ડવિચના પાઉંનો ઉપયોગ કરી રહી છું. ઇવન તમારા ઘરમાં બ્રેડ ક્રમ્સ પડ્યો હોય તો તમે ડાયરેક્ટ બ્રેડ ક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો છો. તો મેં અહીંયા બ્રેડના પાઉંના સરસ રીતે કટકા કરી લીધેલા છે, અને ત્યાર પછી 1 ચમચી જેટલું ઘી એડ કરીશું પેનમાં, અને ત્યાર પછી આપણે પાઉંના જે ટુકડા હતા એને પેનની અંદર એડ કરી દઈશું, અને એને પણ આપણે સરસ રીતે જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ને ત્યાં સુધી એને સરસ રીતે શેકી લેશું. અને તમે આ પાઉંના ટુકડાને શેકીને જ રેસીપી બનાવશો ને તો જ સરસ થશે, કારણ કે પાઉં આપણા થોડા સોફ્ટ હોય છે ને એટલે એને પીસતી વખતે થોડો પ્રોબ્લેમ પડશે. તો આ રીતે તમે જ્યારે પણ આ રેસીપીની અંદર બ્રેડ યુઝ કરો તો આ રીતે શેકીને જ તમારે વાપરવાની છે. તો સરસ રીતે આપણી બ્રેડ શેકાઈ જાય ત્યાર પછી આપણે એને એક અલગ બાઉલની અંદર કાઢી લેવાની છે, અને હવે આ બ્રેડને આપણે મિક્સર જારની અંદર એડ કરી સરસ રીતે પાવડર કરી લેશું. તો હવે જઈએ ગેસ તરફ અને નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ જોઈ લઈએ. તો અહીંયા મેં જે કપ ભરીને બદામ લીધેલી હતી એ જ કપ ભરીને અહીંયા મેં ખાંડ લીધેલી છે, તો એને એક પેનની અંદર એડ કરી દઈએ. તો મિત્રો, હવે જે સ્ટેપ છે એ ખૂબ જ મહત્ત્વના છે, તો તમે કિચન કે ગેસ છોડીને ક્યાંય જતા નહીં, વિડીયોને પ્રોપર જોઈ લેજો. તો હવે આપણે બદામને જોઈ લઈએ. તો બદામ લઈ લેશું અને બદામને ખાંડ સાથે સરસ રીતે મિક્સ કરી દેશું. અને અત્યારે મેં ગેસની ફ્લેમ સ્લો રાખેલી છે, અને ત્યાર પછી આપણે અહીંયા પાણી લઈ લેશું અને 1 જ સ્પૂન આપણે પાણી એડ કરી દેવાનું છે. વધારે પાણી એડ નથી કરવાનું, કારણ કે અહીંયા આપણે ખાંડની બિલકુલ ચાસણી નથી લેવાની, ખાંડને બદામ સાથે કેરેમલાઇઝ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, મેં તમને આગળ કીધું હતું કે તમે ગેસ છોડીને ક્યાંય જતા નહીં, વિડીયોને પ્રોપર જોઈ લેશો ને તો જ તમને આખી રેસીપી સમજાઈ જશે. તો હવે 1 ટીસ્પૂન જેટલું પાણી એડ કરેલું છે, અને આપણે તવીથાની મદદથી સ્લો ફ્લેમ પર એને સતત હલાવતા રહેવાનું છે. તમે વિશ્વાસ કરો ફ્રેન્ડ્સ, તમે એક વખત આ રીતે રેસીપી બનાવશો ને તો તમે બજારમાંથી ક્યારેય નહીં લાવો એટલી ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થાય છે. તમારે જો નવરાત્રિના પ્રસાદ માટે અથવા તો દિવાળીમાં પણ આ બનાવી હોય ને રેસીપી, તો પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે મેં તમને આગળ કીધું હતું કે ખાંડને આપણે બદામ સાથે કેરેમલાઇઝ કરવાની છે. તો અહીંયા ઓલમોસ્ટ આપણી ખાંડ કેરેમલાઇઝ થઈ ગઈ છે, અને આપણે ગેસને બંધ કરી દેવાનો છે, અને આ બદામ અને ખાંડને આપણે સરસ રીતે ઠરી જવા દેવાનું છે, એટલે મતલબ કે ઠંડુ કરી લેવાનું છે. તો જ્યારે આપણે આ રીતે ગેસ બંધ કરી દેશું અને ઠંડુ થઈ જવા દેશું ને, તો જેમ આપણે ચીક્કી બનાવીને બિલકુલ એ રીતનું બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો કે અહીંયા લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. મેં આ જે આપણું બદામ અને ખાંડ હતી એને પંખા નીચે રાખેલું હતું, તો સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. અને બાળકો જો બદામ ન ખાતા હોય તો તમે આ રીતે કરીને ખવડાવી શકો છો. તમે અહીંયા ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. તમને કદાચ એવું લાગતું હોય કે ખાંડ બાળકો માટે નુકસાનકારક છે, તો તમે અહીંયા ગોળનો ઉપયોગ કરીને પણ આ રેસીપી બનાવી શકો છો. અને હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું, અને જે આપણે ખાંડ અને બદામને મિક્સ કરીને રાખ્યું છે તેને આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું, અને આપણે સરસ સ્મૂથ એવો પાવડર કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં સરસ મજાનો પાવડર બનાવીને તૈયાર કરી લીધેલો છે, પણ એની અંદર થોડી હજી આખી બદામ રહી ગઈ છે, તો એને આપણે કાઢી લેશું અને ફરી વખત મિક્સર જારની અંદર એડ કરી અને એક વખત ફેરવી દઈશું ને એટલે સરસ એવો પાવડર બનીને તૈયાર થઈ જશે.
અને જો તમે આ પાવડરને એમનામ રાખવા માગતા હોય ને તો તમે સવારમાં બાળકોને દૂધની અંદર પણ આપી શકો છો. એકદમ આપણે જેવું બોર્નવિટા ખાઈએ ને બિલકુલ એ રીતનું આનો ટેસ્ટ લાગે છે. તો તમે જોઈ શકો છો કે હું આ રીતે હાથમાં ચપટી ભરીને જોઉં છું ને તો સરસ મજાનો પાવડર તૈયાર થઈ ગયો છે. તો ચાલો મિત્રો આગળ બન્યા રહેજો અને હવે જોઈએ આપણે નેક્સ્ટ સ્ટેપ. તો નેક્સ્ટ સ્ટેપની અંદર અહીંયા મેં એક કડાઈની અંદર મલાઈ સાથે ગરમ કરેલું દૂધ એડ કરી દીધેલું છે. તો દૂધ જ્યારે આપણે એડ કરીએ ત્યારે એની ક્વોન્ટિટીનું અડધું થઈ જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહેવાનું છે અને એકદમ અડધું કરી લેવાનું છે. તો તમે એ રીતે હલાવતા રહેશો ને એટલે બિલકુલ એકદમ રબડી જેવું બનીને તૈયાર થઈ જશે. અને મિત્રો એક બીજી મહત્વની ખાસ વાત હું તમને જણાવી દઉં કે તમે પહેલી વખત આ રેસીપી બનાવતા હોય તો તમારે અહીંયા માપનો ખૂબ જ ખ્યાલ રાખવાનો છે. કારણ કે મેં આ રેસીપી પહેલાં ટ્રાય કરેલી છે એટલે હું અહીંયા મને માપની જરૂર નથી, પણ તમે જો બનાવતા હોય તો તમારે અહીંયા માપથી જ આ રેસીપી બનાવવાની છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે દૂધ અહીંયા એકદમ જ્યારે આપણે એડ કર્યું ત્યારે થોડું વધારે હતું, પણ અત્યારે બિલકુલ એ રબડી જેવું બનીને તૈયાર થઈ ગયું છે. તો બિલકુલ આ રીતનું થાય ને ત્યારે આપણે એની અંદર બ્રેડ ક્રમ્સ યુઝ એડ કરી દેવાનો છે. તો તમે આ રીતે બ્રેડ ક્રમ્સ એની અંદર એડ કરશો ને એટલે એકદમ થીક થઈ જશે. જો તમારે વધારે પડતું થીક થઈ જાય તો તમે અહીંયા ગરમ કરેલું દૂધ પણ એડ કરી શકો છો. ત્યાર પછી આપણે જે બદામ અને ખાંડનો ભૂકો તૈયાર કરીને રાખેલો છે ને તેને પણ આપણે એની અંદર એડ કરી દેશું. અને કદાચ તમારે આ રેસીપી બનાવતા જો દૂધ વધારે થઈ જાય તો તમારે એની અંદર ઘીની અંદર શેકેલો 2 ચમચી જેટલો રવો એડ કરી દેશો ને એટલે તમારી રેસીપી એકદમ પ્રોપર બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મેં કંઈક આ રીતનું તૈયાર કર્યું છે અને હાથની મદદથી આપણે એને ચેક કરી લેશું કે આપણું મિશ્રણ આ રીતના સરસ રીતે ગોળી વળે છે કે નહીં. બસ એ રીતનું થઈ જાય ને ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ત્યાર પછી અહીંયા આપણે જે વાસણની અંદર મિશ્રણ કાઢવાનું હોય તેને ઘીથી ગ્રીસ કરી લેશું. અને જો તમારે બટર પેપર પાથરવું હોય તો તમે એ રીતે પાથરી પણ શકો છો, એનાથી ઇઝીલી અનમોલ્ડ થઈ જશે. તો અત્યારે મારી પાસે બટર પેપર અવેલેબલ નથી એટલા માટે મેં અહીંયા જે વાસણમાં કાઢવાનું હતું ને એને ઘીથી થોડું વધારે ગ્રીસ કરી લીધેલું હતું. કેમ કે મેં પાછળના વિડીયોની અંદર એક કાગળ પાથરેલો હતો ને તો મને ઘણી બધી કમેન્ટ આવી હતી કે બેન તમારી પાસે બટર પેપર ન હોય ને તો તમે કાગળ ના પાથરશો, એટલા માટે અહીંયા મેં કાગળ નથી પાથરેલો. તો બસ આ મિશ્રણને આપણે વાસણની અંદર કાઢી અને સ્પેચ્યુલાની મદદથી સરસ રીતે સેટ કરી લેવાનું છે જેથી કરીને એનો થર સરસ રીતે સેટ થઈ જાય. તો મેં ઓવરનાઇટ ફ્રીજની અંદર રાખેલું હતું અને ત્યાર પછી આપણે આ રીતના ચાકુની મદદથી સરસ રીતે પીસીસ કરી લેશું. અને જો કદાચ તમે નીચે બટર પેપર પાથર્યું હોય ને તો ઇઝીલી અનમોલ્ડ થઈ જાય અને તમારે જેમ કેક કટ કરવો હોય ને તમે એ રીતે પણ કટ કરી શકો છો. તમે માનશો ને આનો ટેસ્ટ એકદમ કેક જેવો પણ આવે છે. તો એક પીસ અહીંયા હું તમને હાથમાં લઈને પણ બતાવી દઉં તો ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જાય ને એવી આ રેસીપી છે. તમે દિવાળીમાં બનાવશો ને તો બધા ખુશ થઈ જશે. અને હું તમને આ પીસને તોડીને પણ બતાવી દઉં તો જે દાંત વગરના છે ને એ પણ આરામથી ચાવી શકે છે. તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને મારી આજની આ યુનિક રેસીપી ખૂબ જ પસંદ આવી હશે. અને જો તમને પસંદ આવી હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી મારી ચેનલ ઉપર નવા હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.